નમસ્કાર મિત્રો, આજે આપણે નવો ટોપિક વિશે આપણે વાત કરીએ, માપનમાં અનિશ્ચિતતા અને વૈજ્ઞાનિક સંકેત. તો માપનની અંદર ઘણી બધી આપણને અનિશ્ચિતતા જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાનમાં અત્યંત મોટી સંખ્યા ધરાવતા પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન પરમાણુનો દર, પ્લાન્ક અચળાંક, પ્રકાશની ગતિ વગેરેમાં આટલી મોટી માત્રા દર્શાવવા માટે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જેમ કે 258.51 ને દર્શાવવા માટે 2.5851×10^2 વડે દર્શાવી શકાય. કે કે ડાબી બાજુ આપણે જે બે સ્થાન છે એને આપણે 10^10 આપણે પુટ કરીએ છીએ, તે જ રીતે 0.0028 ને આપણે 2.8×10^-4 એટલે કે જમણી બાજુ જે ચાર સ્થાન છે તેને આપણે 10^-4 ફૂટ વડે દર્શાવી શકીએ છીએ, વડે દર્શાવી શકાય છે. તો એ આપણે વૈજ્ઞાનિક સંકેતની અંદર એ આપણે કેટલા ગુણાકાર અને ભાગાકાર વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એની અંદર એ આપણે ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તથા બાદબાકી વિશે એ આપણે ચર્ચા કરીએ. તો એની અંદર એ આપણે ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે ગુણાકાર અને ભાગાકાર. તો ફર્સ્ટ એ આપણે ગુણાકારની વાત કરીએ કે 5.6×10^5×6.9×10^8 છે. તો અહીંયા બંનેના ગુણાકાર કરવા માટે કે 5.6×6.9×10^ આ જે એની પાવરમાં એટલે કે ઘાતાંકમાં છે એ બંનેનો અહીંયા આપણે સરવાળો થશે, તો 5+8. તો ધેરફોર અહીંયા આપણે કે 5.6 અને 6.9 બંનેનો જે ગુણાકાર છે એ આપણને મળશે 38.64×10^13 થશે. ધેરફોર અહીં આપણે પોઈન્ટ અહીં આપણે ડાબી બાજુ અહીં આપણે ખસીએ તો 3.864×10^14 એક ઘાત અહીં આપણે વધશે. તો અહીં આપણે આન્સર અહીં આપણે લાવી શકીએ છીએ.
सेकंड तेज रीति आपने बात करिए कि 9.8 इनटू 10 रेस टू माइनस 2 पावर अने सेकंड छे कि 2.5 इनटू 10 रेस टू माइनस 6 तो बनने ना ये आपने गुणाकार मारे कि 9.8 इनटू 2.5 10 रेस्ट टू आ बनने जे पावर मां छे घातांक मां एनो ये आपने सरवाळो करी -2 प्लस -6 तो बनने नो जे आपने आंसर मळे छे 24.50 आ बनने नो ये आपने सम करिए तो -8 पावर थसे तो देयरफॉर 2.450 इनटू 10 रेस्ट टू -7 पावर अहीं आपने आंसर ही आपने मिली सकी है छे तेज रीते भागाकार की अंदर ही आपने बात करी है कि 2.7 इनटू 10 रेस्ट टू -3 डिवाइड बाय 5.5 इनटू 10 रेस्ट टू -4 आ बंदे ना भागाकार माटे અહીંયા આ જે માઈનસ એટલે કે નીચેની જે ઘાત છે એ ઉપર જશે તો આ બંનેનો જે ભાગાકાર છે કે આપણને મળે છે આન્સર 0.4909 ઇનટુ 10 રેસ ટુ -7 પાવર તો ધેરફોર 4.909 ઇનટુ 10 રેસ ટુ -8 પાવર થશે અહીંયા આપણે આન્સર કલેક્ટ કરી શકીએ છીએ તે જ રીતે અહીં આપણે સરવાળાને બાદબાકી ની અંદર ઈ આપણે વાત કરીએ સરવાળા અને બાદબાકી તો સરવાળા અને બાદબાકી ની અંદર ઈ આ ફર્સ્ટ ઈ આપણે વાત કરીએ 6.65 ઇનટુ 10 રેસ ટુ 4 પાવર प्लस सेकंडली आपने आप ले लूँ छे 8.95 इनटू 10 रेस्ट टू 3 पावर तो या बनने नो ये आपने सर्वाधिक करवा माटे जे घातांक जे छे कि जे नहीं आपने सरकी करवा मावे छे तो 6.65 प्लस अने ये आपने 0.895 वाले दर्शाई सके तो बनने नो जे घातांक छे ये आपने समान થઈ જશે देयरफॉर આપણે લાસ્ટ ની અંદર ય આપણે આન્સર મળશે 7.545 ઇનટુ 10 રેસ ટુ 4 પાવર કે સરવાળા અને બાદબાકી ની અંદર અહીં આપણે ઘાતક ની આપણે સરખા કરવા પડે છે સેકન્ડ ય આપણે લઈએ છીએ કે 2.5 ઇનટુ 10 रेस टू -2 -4.8 इनटू 10 रेस टू -3 तो ये आपने बादबाकी नहीं ये आपने बात करी है छे तो बादबाकी नहीं अंदर ये आपने घातांक सरखा करिए तो 2.5 इनटू 10 रेस टू -2 पावर -0.48 इनटू 10 रेस टू -2 तो देयरफॉर 2.5 -0.48 इनटू 10 रेस टू -2 पावर तो देयरफॉर यही आपने लास्ट आंसर मळशे 2.02 इनटू 10 रेस टू -2 पावर यही आपने आंसर यही आपने मेळवी सकीए छे तो यही आपने सरवाळा बादबाकी अने गुणाकार तथा भागाकार विशे यही आपने समजूती प्राप्त करी छे नेक्स्ट यही आपने पॉइंट नी वात करीए अर्थसूचक अंक કે માપન માં
થીટા જોવા મળે છે તેમ છતાં પરિણામો પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ અને ચોક્કસ હોવા જોઈએ તો પરિશુદ્ધના સંદર્ભમાં અહીં આપણે વાત કરીએ કે પરિશુદ્ધના સંદર્ભમાં એક જ જથ્થાના જુદા જુદા એક જ જથ્થાના જુદા જુદા માપનમાં નજીકતાપણું હોય છે જ્યારે ચોક્કસમાં મળેલા પરિણામ પરિણામની સાચા પરિણામ સાથે સાચા પરિણામ સાથે સમર્પણ દર્શાવે છે તો અહીંયા આપણે વાત કરીએ કે માપનની અંદર અહીં આપણે ઘણી બધી અનિશ્ચિતતા જોવા મળે છે તેમ છતાં હંમેશા પરિણામો જે છે એ પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ તો પરિશુદ્ધના સંદર્ભમાં એક જ જથ્થાના જુદા જુદા માપનમાં આપણને નજીકતાપણાનો અહીં આપણને સંદર્ભ દર્શાવે છે જ્યારે ચોક્કસતામાં મળેલા પરિણામની સાચા પરિણામ સાથે સંબંધ દર્શાવે છે તો અહીં આપણે અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના અહીં આપણે કેટલાક નિયમોની અંદર અહીં આપણે વાત કરીએ તો અહીંયા અર્થસૂચક અંકો નક્કી કરવા માટે આપણે નિયમોની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ એ આપણે નિયમની વાત કરીએ કે બધા સૂચિત સિવાયના બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અર્થસૂચક અંકો ગણાય છે કે ફર્સ્ટ કે આપણે વાત કરીએ છીએ કે બધા જ શૂન્ય સિવાયના અંકો જે છે કે જેને આપણે અર્થસૂચક અંકો તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 258 માં 3 અર્થસૂચક અંકો છે કે 258 ની અંદર અહીં આપણે તણે ત્રણ જે છે અંકો કે જે અર્થસૂચક અંક તરીકે આપણે ઓળખીએ છીએ સેકન્ડરી આપણે વાત કરીએ કે પોઈન્ટ 28 માં અહીં આપણે બે અર્થસૂચક અંકો મળે છે કે પોઈન્ટ 28 ની અંદર અહીં આપણે 2 અને 8 એમ બે અર્થસૂચક અંકો છે તો ફર્સ્ટ એ આપણે વાત કરીએ છીએ કે બધા શૂન્ય સિવાયના જે અંકો છે કે જે આપણે અર્થસૂચક અંક તરીકે ઓળખી શકીએ છીએ સેકન્ડ રૂલ્સની અંદર આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના અંકમાં એટલે કે શૂન્ય સિવાયના આગળના શૂન્ય અંકો અર્થસૂચક હોતા નથી અર્થસૂચક હોતા નથી તે માત્ર દશાંશ ચિહ્નનું તે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે
તાણ દર્શાવે છે તો સેકન્ડ પ્રશ્નની અંદર ય આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના જે શૂન્ય અંક છે કે જે અર્થસૂચક હોતા નથી તે માત્ર દશા ચિહ્નનું અહીં આપણને સ્થાન દર્શાવે છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 0.03 માં અહીં આપણે એક જ અર્થ સૂચક અંક તરીકે આપણે ઓળખીએ છે કે માં એક જ અર્થસૂચક અંક છે કે 0.03 ની અંદર આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના આગળના જે શૂન્યો છે જે અર્થસૂચક હોતા નથી એટલે કે જે માત્ર દશા ચિહ્નનું સ્થાન દર્શાવે છે એટલે કે 0.03 ની અંદર ઓન્લી ફોર જે 3 જે કે જે અર્થસૂચક અંક છે સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર વાત કરીએ કે 0.0025 માં બે અર્થસૂચક અંકો છે બે અર્થસૂચક અંકો છે 2 અને 5 ત્રીજો નિયમ અહીં આપણે વાત કરીએ કે શૂન્ય સિવાયના શૂન્યો સિવાયના બે અંકોની વચ્ચેના બે અંકોની વચ્ચેના શૂન્યો અર્થસૂચક અંકો ગણાય છે થર્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ છીએ કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના જે શૂન્ય છે કે જેને આપણે સિગ્નિફિકેન્ટ સિગ્નેચર એટલે કે ડિજિટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ જેને આપણે અર્થસૂચક અંક તરીકે ગણી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 2.003 માં અહીંયા આપણે 4 અર્થસૂચક અંકો છે કે બે ડિજિટ એટલે કે બે અંકોની વચ્ચેના જે શૂન્ય છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ અને ફોર્થ આપણે પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ નેક્સ્ટ આપણે પોઈન્ટ વાત કરીએ છીએ કે સંખ્યાની જમણી બાજુના શૂન્ય અર્થસૂચક ગણાય છે એટલે કે સંખ્યાની જમણી બાજુના જે શૂન્યો છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે ગણી શકીએ છીએ તે માત્ર દશાંશ ચિહ્નની જમણી બાજુના શૂન્યો હોય તો જ ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા ફોર્થ પોઈન્ટ ની અંદર આપણને આપ્યું છે કે સંખ્યાની જમણી બાજુના જે શૂન્યો છે જેને આપણે અર્થસૂચક અંક તરીકે ગણીએ છીએ જે માત્ર દશાંશ ચિહ્નની જમણી બાજુના શૂન્યો હોય તો જ આપણે કન્સિડર કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 0.200 માં અહીં આપણને 3 અર્થસૂચક અંકો છે એટલે કે દશાંશ ચિહ્નની જમણી બાજુના જે શૂન્યો છે કે જેને આપણે અર્થસૂચક અંક તરીકે આપણે ગણી શકીએ છીએ જો દશાંશ ચિહ્નની દશાંશ ચિહ્ન સિવાયના દશાંશ ચિહ્ન સિવાયના જમણી બાજુના શૂન્ય
જમણી બાજુના શૂન્ય અર્થસૂચક ગણાતા નથી. કે યાર સેકન્ડ કન્ડિશનની આપણે વાત કરીએ કે દશાંશ ચિહ્ન સિવાયના જમણી બાજુના શૂન્યો જે છે કે જેની આપણે અર્થસૂચક તરીકે ગણતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 100 માં કે 100 માં એક જ અર્થસૂચક અંક છે. સેકન્ડલી યાર નેક્સ્ટ ની આપણે વાત કરીએ કે ચોક્કસ અંકને ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે. ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બે દડા અથવા તો 20 ઈંડા કે જેને આપણે અનંત અર્થસૂચક અંકો તરીકે દર્શાવી શકીએ છીએ. જેમ કે બે ની પાછળ અહીંયા આપણે ઘણા બધા અહીંયા આપણે શૂન્ય લખી શકીએ છીએ. તે જ રીતે આપણે 20 ડિજિટ ની પાછળ અહીંયા આપણે ઘણા બધા અહીંયા આપણે શૂન્ય લખી શકીએ છીએ. એટલે કે ચોક્કસ અંકને આપણે અનંત અર્થસૂચક અંકો હોય છે. અને લાસ્ટમાં અહીં આપણે વધુમાં વાત કરીએ કે જ્યારે અંકને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે એક થી દસ વચ્ચેના કે એક થી દસ વચ્ચેના અંકો અર્થસૂચક અંકોની સંખ્યા આપે છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ છીએ કે જ્યારે અંકને અહીંયા આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે એક થી દસ વચ્ચેના જે અંકો છે કે જેને આપણે અર્થસૂચક અંકોની સંખ્યા આપે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ કે 3.02 × 10^2 કે જેની અંદર આપણને 3 અર્થસૂચક અંકો છે. સેકન્ડ એક્ઝામ્પલ લખી શકીએ કે 2.582 × 10^5 કે જેની અંદર આપણે 4 અર્થસૂચક અંકો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અર્થસૂચક અંકો અને તેના નિયમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.